સંતભૂમિ ફતેપુરમાં પૂજ્ય ભોજણરામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખાસ હાજરી આપી ધર્મસભાને સંબોધન કર્યું હતું। અમરેલીના ફતેપુરમાં સંત શિરોમણી પૂજ્ય ભોજણરામ બાપાના પ્રાગટ્ય મહોત્સવ પ્રસંગે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો। પૂજન અર્ચન મહાપ્રસાદ ધર્મસભા રક્તદાન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાયા હતા। તે નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી મોદીએ હાજરી આપી ધર્મસભાને સંબોધન કર્યું હતું। શ્રી મોદી બપોરે 1:30 વાગે એરપોર્ટ ઉપર હેલિકોપ્ટરમાંથી ઉતર્યા બાદ સીધા સર્કિટ હાઉસ આવ્યા હતા। ત્યાં ટૂંકા રોકાણ બાદ કાર દ્વારા ફતેપુર ગયા હતા અને ધર્મસભાને સંબોધન કર્યું હતું। ભોજા ભગતના ચાપખા યાદ કરી જણાવ્યું હતું કે સમાજના ચેતના પ્રગટાવવા સંતોએ જ્ઞાન ચેતનાની જ્યોત જગાવી હતી। આજે નરસિંહ મહેતા ભગવાન બુદ્ધ અને ભોજણરામની જન્મ જયંતિ છે એટલે ત્રિવેણી સંગમ સર્જાયો છે। શબ્દ સાધનાના વેગને તેવા પ્રયાસો કરવા જોઈએ તેમ શ્રી મોદીએ જણાવ્યું છે। આ પ્રસંગે સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા, દિલીપભાઈ સંઘાણી, વસંતભાઈ ગજેરા, વલ્લભભાઈ કથિરિયા, શરદભાઈ લાખાણી, અશ્વિનભાઈ સાવલિયા, જેરાજસિંહ જાડેજા, વલ્લભભાઈ કાકડિયા, દિનેશભાઈ પોપટ, વીવી વઘાસિયા, નલિનભાઈ કોટડિયા, મંજીદાદા, રજલાલ બાપુ, મનસુખભાઈ ભુવા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વ અંગે મહાત્મા ગાંધીજીએ, રવિન્દ્રનાથ ટાગોરે, શાંતિ નિકેતનના આચાર્ય શ્રી ક્ષિતિમોહન સેને, પૂજ્ય મોરારી બાપુએ અને અનેક સંતો સાહિત્યકારોએ ચિંતકોએ ભોજા ભક્તની વાણીની અને એને કરેલા સેવા કાર્યની ભરપૂર ભાઈઓ અને બહેનો, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સંતો તો અનેક થયા પણ બધા કવિઓ ન હતા, અને કવિઓ પણ એને થયા છે પણ તે બધા સંતો ન હતા, પરંતુ સંત પણ હોય અને કવિ પણ હોય એવા જે અલ્પસંખ્યક સંત કવિઓ થયા છે તેમાં ભોજા પ્રદેશની પ્રજાનું વિશિષ્ટ છે। અને બીજી રીતે હું કહું તો ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી માંડીને આજ દિન પર્યંત જેટલા મુખ્યમંત્રીઓ થયા છે તે બધામાં સફળ શાસક પણ હોય અને ઉત્તમ સાહિત્ય ગુરુજી વગેરે જીવન ચરિત્રના પુસ્તકો છે। એમનો વાર્તા સંગ્રહ પણ પ્રેમ તીર્થ નામથી બહુ જાણીતો છે। એમનો કાવ્ય સંગ્રહ છે, બહુ ઓછા ને ખ્યાલ હશે કે સારા કવિ છે, આખા ધન્ય છે એવું એક આયુ સંગ્રહનું નામ છે। મિત્રો, જો આપણે આપણી આંખોને ધન્ય કરવી હોય, આપણા જીવનમાં પ્રેરણા પુરુષાર્થ માનવ સેવાનું સ્થાન આપવું, તો મને લાગે છે કે આવા ગ્રંથોનું વાંચન કરવું જોઈએ। જો આવા પુસ્તકોનું વાંચન કરવામાં આવશે તો વ્યક્તિઓ પ્રત્યેના પૂર્વગ્રહોના કાંટા ફરી પડશે અને અનુગ્રહોના ફૂલ થશે। મને આનંદ થાય છે કે આજે એક શબ્દ બ્રહ્મના ઉપાસક સંત કવિ ભજા ભક્તના દર્શન કરવા માટે આ સમારોહનું અધ્યક્ષ સ્થાન લેવા માટે બીજા શબ્દના ઉપાસક માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી પધાર્યા છે એ ઘટના ગૌરવ છે। આજે આ સમારોહનું ઉદ્ઘાટન કરવા માટે પરસોત્તમભાઈ રૂપાલા પધાર્યા,
મેં એને અંગ્રેજીનું માનવ પુષ્પ કહ્યું છે, બરાબર છે. તેઓ શ્રી સારા લેખક પણ છે, રામાયણના અભ્યાસી છે અને ત્યાંથી છે. અસત્ય સામે સત્યની લડાઈ લડે તો કદાચ કૃષ્ણ રચિત ગીતા પણ નીકળે. જોરદાર તાલીઓથી વધાવીએ એવા મંદિર નિર્માણ કાર્યના જેવો વેગધારી છે. અને એના વિશે હું એટલું જ કહી ભક્તિરામ બાપુને નમ્ર વિનંતી કરીશ કે આપ 11 કરોડના ખર્ચે ભોજનધામ બનાવવાનો જે નિર્માણનો સંકલ્પ કર્યો છે, સંકલ્પની ટૂંકમાં રૂપરેખા આપી આભારી કરશો પરમ આદરણીય ભક્તિરામ બાપુ. 23મો પ્રાગટ્ય મહોત્સવ આ ભોજનધામ જેવી પવિત્ર ભૂમિની અંદર ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, જેમણે ગુજરાતને ભારતમાં તો નહીં પણ દુનિયાના નકશાની અંદર એક ઉપસ્તો રાષ્ટ્ર એ નિર્માણ કર્યું અને દુનિયાને બતાવી દીધું કે વિકાસ કરવો હોય તો અમારા ગુજરાતમાં આવો, તો આવા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ અમારા રૂપાલા સાહેબ આ પવિત્ર ભોજનરામ બાપાની ભૂમિ ઉપર જેમણે પ્રાથમિક શિક્ષણથી માંડી અને રાજકીય કારકિર્દી પણ જેણે ઊભી કરી છે એવા રૂપાલા સાહેબ, અમારા સાંસદ તેમજ અન્ય દિલીપભાઈ સંઘાણી અને અન્ય મહાનુભાવો, એ ઉપરાંત અમારા સુરત, રાજકોટ, અમદાવાદ, જૂનાગઢ, ગોંડલ, જેતપુર વગેરેથી પધારેલા સર્વે અમારા દાતાઓ, જેમનું લિસ્ટ બહુ મોટું છે પણ એમનું સ્થાન મારા હૃદયમાં છે, એમના હું નામ લઉં તો બહુ ટાઈમ લાગે માટે નામ નથી લેતું પણ એમનું હું સ્વાગત કરું છું. આજે સાધુ સંતો પણ એટલી મોટી સંખ્યામાં અને સર્વે ભાઈઓ તથા બહેનો પણ ખૂબ જ સારી રીતે ભાગ લીધો છે એ સર્વેને અભિનંદન. આજે ભોજનરામ બાપાની 228મી જન્મ જયંતિ, આજે 200 વર્ષથી 25 વર્ષની ઉંમરે જેમણે આ ટીંબા ઉપર આવી અને ભૂતિયા ટીંબા ઉપર એક સંતની તરંગ પડી અને એક આખો ધાર્મિક એક આખો યાત્રાધામ ફરું થયું એ ભૂમિ ઉપર આજે અનેક વિવિધ કાર્યક્રમો શ્રી ભોજા ભગત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યા છે. એમાં ખાસ કરીને અમારા આ ટ્રસ્ટ તરફથી એક નાનું દવાખાનું ખોલવામાં આવ્યું છે. એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફતેપુર અને આજુબાજુના ગામના લોકો એ મફત સારવાર મેળવી રહ્યા છે, એ ભવિષ્યની અંદર એ મોટું કરવાની પણ ગણતરી છે. એ ઉપરાંત અંગક્ષેત્રનો એક હોલ સુંદર મજાનો બાંધવામાં આવ્યો છે, અતિથિગૃહ વગેરે, નાની ગૌશાળા, એ કાર્ય ધીરે 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 આગળ વધતા જાય છે પણ આજે મોટામાં મોટું કાર્ય હોય તો 11 કરોડના ખર્ચે એક મંદિરનું નિર્માણ થયું છે. એ સર્વે સમાજ અને દાતાઓ એ બધાના સહકારથી આજે એક સુંદર મજાનું 3 વર્ષ પહેલા જેમનો 11 કરોડના ખર્ચે એ મંદિર થશે એવું એક એસ્ટિમેટ કરેલું. થોડો ભાવ વધારો થયો છે પણ આ અવડો મોટો સમાજ છે એ સર્વે પૂરું થશે એવી મને બાપા ઉપર શ્રદ્ધા છે. આજે એક પ્રસંગ ભજનરામ બાપા અને જલારામ બાપાનો કહીને હું નિમું છું, કારણ કે આજે આ એમનો પ્રસંગ છે. તો ગુરુને શિષ્ય ઉપર કેટલો શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય અને શિષ્યને ગુરુ ઉપર કેટલી શ્રદ્ધા હોય એનો એક નમૂનો, અને જલારામ બાપા, વાલમરામ બાપા, ભોજનરામ બાપા જેવી ગુરુ શિષ્યની જોડી આ ગુજરાત આખામાં ક્યાંય તમને નહીં જોવા મળે એવો ગુરુ શિષ્યને પ્રેમ. એક સમયની વાત છે, આવો જ એક મંડપ મેળો મોટો ભરાણેલો અને એની અંદર અનેક સાધુ સંતો અને મેદની, એમાં જલારામ બાપાને વાલમરામ બાપાને બધી સેવા સોંપેલી, સાધુ સંતો પબ્લિક એમને જમાડવા સુવાડવા એ બધી વ્યવસ્થા એમને સોંપેલી. આખો દિવસ એ કામકાજ કરી અને રાત્રે જલારામ બાપા આવ્યા ભજનરામ બાપા પાસે અને કીધું, ગુરુદેવ બધા સંતોને પથારી પાડીને આપી દીધા છે, જમાડી દીધા છે, બધા લોકોને પણ આસન આપી દીધા છે, પછી હવે હું ક્યાં પડું, એટલે કે હું ક્યાં છું, પણ અમારી કાઠિયાવાડી દેશી ભાષા હું ક્યાં પડું. તો ભોજનરામ બાપાએ કીધું, તું પડપાટીમાં, હવે
પાટ એટલે ઇનોળો પણ થાય અને નદીની અંદર મોટો પાણીનો ગુનો ભીડો હોય એને પણ પાટ કહેવાય. જલારામ બાપા તો સમજ્યા કે મારે પાણીને પાટમાં ગુરુદેવનું વચન છે તો ઉપડી ગયા અને બાપા એમના કામમાં લાગી ગયા. સવારમાં 4 વાગ્યામાં બંને રોજ નદીએ નાવા જાય એ એમનો નિયમ. 4 વાગે ઉઠીને ચારે બાજુ હાથ માર્યો, જલારામ જલારામ, પણ કોઈ હોકારો ન દીધો. બાપાને એમ કે આખો દી કામ કર્યું છે, થાકી ગયો હશે તો કઈક સૂતો હશે એ માનીને ધીરે ધીરે મેઘદીમાં થતા થતા જલારામ જલારામ હાથ માત્ર નદીએ પહોંચ્યા તો નદીએ સામેથી અવાજ આવ્યો કે ગુરુદેવ હું અહીંયા ઉભો છું. ભોજનરામ બાપાએ જોયું કે પાણીની અંદર ઉભા હતા એ ભાવી ગયા ને એને યાદ આવી ગયું કે મેં આને રાતે કીધું હતું પડ પાટીમાં અને આ તો હાચીન દોડી અને એકદમ બધ ભરી ગયા અને બેયની આંખમાં આંસુની ધાર અને એ સમયે દેવતાઓએ ઉપરથી પુષ્પવૃષ્ટિ કરી અને આ ભૂમિ ઉપર દેવતાઓની જે પુષ્પવૃષ્ટિ થઈ એ ભૂમિની અંદર આજે પણ એ વીરડો બોજું જ છે. જલારામ બાપા અને ભજનરામ બાપા નાવા જતા ત્યારે ને ગંગાજી પ્રગટ થતા અને એ સાબિતી રૂપે આજે એ વીરડાનું પાણી તમે આજની તારીખે પણ ચાખો તો ગંગાજી જેવું મીઠું પવિત્ર પાણી છે. 18,000 વર્ષથી બોટલું ભરી રાખી છે આ લોકોએ ગણાયે અને ખાતરી પણ કરી છે. આ ખારોપાટ જેવો વિસ્તાર એમાં એક જ વીરડો એ મીઠો છે. તો આવા મહાન સંતની ભૂમિમાં આજે આ બધા પધાર્યા છે તો હું સર્વનું સ્વાગત કરું છું અને નરેન્દ્રભાઈ મોદીને ખાસ કરીને હું કહું છું કે આજે તમે પધાર્યા છો, કાલે સવારે પૂજ્ય બાપાની કૃપાથી કદાચ દિલ્હી જાઓ તો ત્યાંથી પણ અમારા મંદિરની પ્રતિષ્ઠામાં જરૂર પધારજો. એમને આમંત્રણ સાથે નિર્મું છું. જય ભોજરામ. સુંદર મજાની ટૂંકમાં મંદિર નિર્માણની રૂપરેખા આપવા બદલ પરમ વંદનીય ભક્તિરામ બાપુનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. મંદિર નિર્માણનો જે સંકલ્પ આ પ્રાગટ્ય મહોત્સવમાં 228માં પ્રાગટ્ય મહોત્સવમાં રજૂ કર્યો એ સંકલ્પને સાર્થક કરવા માટે દીપ પ્રગટાવી દીપ પ્રાગટ્ય કરવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ઉદઘાટક માનનીય શ્રી સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબ, માનનીય કૃષ્ણ પરમાત્મા સાક્ષાત દર્શન દેવા આવ્યા હોય એવા પાટીદાર સમાજનું રત્ન કહી શકાય, સંત સમાજનું રત્ન કહી શકાય, અભણ હોવા છતાં જેના ચાખામાં વિદ્વાનો ગુજરાતમાં PhDની પદવી પ્રાપ્ત કરે છે એવા પ્રખર સંત ભોજરામના 228માં પ્રાગટ્ય દિન નિમિત્તે દીપ પ્રાગટ્ય કરી રહેલા ગુજરાતના લાડીલા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ઉદઘાટક રાજ્યસભાના સાંસદ માનનીય શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબ, પરમ શ્રદ્ધેય સ્વામી શ્રી માધવપ્રિદાસ સ્વામીજી, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ અને શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલના પ્રમુખ માનનીય શ્રી વસંતભાઈ ગજેરા સાહેબ અને અન્ય મહાનુભાવોનો હૃદયપૂર્વક મુખ્યમંત્રી આપણી વચ્ચે આ પવિત્ર ભૂમિ ઉપર આજે આ ક્ષણના સાક્ષી બનવા ઉપસ્થિત થયા હોય ત્યારે ત્યારબાદ પુષ્પગુચ્છ અર્પણ કરી અને એક પુસ્તક અર્પણ મુખ્યમંત્રીશ્રીને પુસ્તક અર્પણ કરી રહેલા સોનલબેન પટેલને અને માનનીય ફતેપુરના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રીને વિનંતી તેઓ પણ પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરશે. સાવરિયા પરિવારમાંથી હું વિનંતી કરીશ આપણી વચ્ચે ઉપસ્થિત ગારિયાદાર જગ્યાના મહંત પ્રજલાલ બાપુ આપણે વચ્ચે ઉપસ્થિત હોય, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ, આપણા અમરેલી પરગણાના ભામાશા અને કેળવણીકાર અને અગ્રણી ઉદ્યોગપતિ જેમની સમગ્ર ભારતમાં ડાયમંડ કિંગ તરીકેની નામના જેવા વસંતભાઈ ગજેરા સાહેબને પણ પુષ્પહાર પહેરાવી સન્માનિત કરી આભારી જનો ભાઈઓ અને બહેનો આજના કાર્યક્રમમાં અમરેલીને આંગણે આદરણીય નરેન્દ્રભાઈનું ભોજા બાપાના તીર્થસ્થાનમાં સ્વાગત કરતા ખૂબ જ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું. નરેન્દ્રભાઈ આપને આવકારવાનું અને મારા મનમાં જે ઉમળકો આવે છે એનું કારણ મુખ્ય એક જ છે કે ભોજા બાપાએ ચાંપકા લખ્યા અને તમે માર્યા. આખા એ દેશમાં જેમ બાપાના ચાબખા અટાણે ચાલુ છે એવું જ આપણા નરેન્દ્રભાઈનું વાણીનું વર્ચસ્વ
આખી દેશ અને દુનિયામાં ચાલે છે. ગોદા બાપાનું મુખ્ય કામ જે હતું ને, દંભની સામે એમનો આક્રોશ હતો. ગીડીબાઈના લગ્ન એ આખે આખા એ વખતના સમાજની દાંભિકતા સામેનો એમનો રોષ એમણે આવા સુંદર કાવ્યમાં રજૂ કર્યો. આજે યોગ છે નરસિંહ મહેતાની જન્મ જયંતિ આજે, અને એ બે પણ અને બે ની કવિતાઓ ઉપર અત્યારે પીએચડી થાય છે. ગોદા બાપા એ પણ એમણે સાબકા લખ્યા ત્યારથી અટણ સુધીમાં હજી કોઈ બીજો સાબકા લખવા વાળો થયો નથી. મન સેડ્યું મોટપને માળે, પ્રભુ તારી વેળા ક્યાંથી વાળે. એ ગોદા બાપાને તેની ખબર હતી. આજે હાથું પડે આજે આ 2013 ની સાલમાં મધવપ્રી સ્વામીજી એ વખતે બાપાએ લીધું, ચાર પાંચ ભેંસું આંગણે દૂજે અને છોકરાના પેટડા બાળે, ચાર પાંચ ભેંસું આંગણે દૂજે છોકરાના પેટડા બાળે, આડોશી પાડોશી છાશ લેવા આવે ત્યારે વાલા હગાનું મો વાળે, મન ચડ્યું મોટપને માળે, પ્રભુ તારી વેળા ક્યાંથી વાળે. આજે હાજું પડે આટલા બધા દીર્ઘ દ્રષ્ટા બાબા આપણા આ ટીમે બેઠા બેઠા ભોળાનાથને રીઝવતા હશે, એને કેવડો ભરોસો હશે. કાચબાને તેલની કળામાં નાખ્યો અને કાચબી ગાળ્યું દેવા માંડી કે આ તારી એને ફરવા નીકળી. કાચબોન કાચબી બે જણા મોર્નિંગ વોકમાં નીકળેલા નહીં હલવાણા. ઈ વખતે કાચબીને તેલની કળામાં નાખીને ગાળ્યું દેવા માંડી ત્યારે કાચબીને ગોદા બાપાએ કીધું, કળકળમાં તું કાચબી પૂડી, રામૈયાની રીત છે રૂડી. કેવો ભરોસો હોય છે આ માણસને. આ ધીંગી ધરાનો આપણો આવો મોટો જ્ઞાની બાપો, એને 200 વર્ષ પહેલા આહલેખ જગાડી અને જ્ઞાન સંપ્રદાયના આપણી દેહાણ જગ્યાના આવા પ્રભાવી સંતના પ્રતાપે સૌરાષ્ટ્રમાં બે પીર થયા, જલારામ બાપા અને વાલમરામ બાપા. બે પીર તો એના શિષ્ય છે અને જલારામ બાપુ પીર એટલે આજે દુનિયામાં દાન લેવું નહીં એવી જાહેરાત કરનાર દુનિયાની એકમાત્ર ગાદી વીરપુરની જલારામ. દુનિયાની એકમાત્ર ગાદી. તમારે પૈસા નથી જોતા. નરેન્દ્રભાઈ બાપુને રસ્તામાં કીધું કે બાપુ આ હંધી ગાદી વાળાને આવા સુખી કરી દો. નરેન્દ્રભાઈ નું નાનું કામ કરી નાખવાનું હોતું જ નથી, એમનો સ્કેલ બહુ મોટો હોય છે. નરેન્દ્રભાઈને ઘણી બધી વ્યસ્તતાઓની વચ્ચે પણ જ્યારે આમંત્રણ આપવાનો અને વાત કરવાનો અવસર મળ્યો ત્યારે નરેન્દ્રભાઈ એમ કહ્યું કે આવા એક દેહાંત ખેડૂત સમાજમાંથી આવતા સંતની આ જન્મ જયંતિનો પ્રસંગ છે, એ પ્રસંગે હું ગમે તેમ કરીને પણ આવવાની કોશિશ કરીશ. પુનઃ એમણે આપણી સૌની વચ્ચે આ પ્રસંગે પધારવાનો સમય ફાળવ્યો છે એ બદલ એમને અભિનંદન આપીને આપ સૌને જાજાથી જય ભોજનરામ. આ પવિત્ર ધરતી જ્યાં 225 વર્ષ પૂર્વ એક જ્ઞાન જ્યોતિનો ઉદય થયો અને જ્ઞાન જ્યોતિના દર્શન કરવાનું મને આજે સૌભાગ્ય મળ્યું છે, એ પ્રકાશને પામવા માટેનો મારે મારા એક રૂડો અવસર છે. મંચ પર બિરાજમાન ગાદીપતિ ભક્તિરામ બાપુ, બગદાણાથી પધારેલ મંજી બાપા, વીરપુરથી રઘુરામ બાપા, પૂજ્ય માધવપ્રીદાસજી, બ્રજલાલ બાપુ, એ વિશાળ સંખ્યામાં પધારેલા પૂજ્ય સંતો, મંચ પર બિરાજમાન સર્વે મહાનુભાવો, સાંસદ શ્રીમાન રૂપાલાજી, લોકસભાના સભ્યભાઈ શ્રી નારાયણભાઈ, કેન્દ્રના ભૂતપૂર્વ મંત્રી શ્રીમાન વલ્લભભાઈ કથિરિયા,
મારા અનન્ય સાથી રહેલા ભાઈ શ્રી દિલીપભાઈ સંઘાણી, ધારાસભ્યભાઈ શ્રી વલ્લભભાઈ બગાસિયા, ધારાસભ્યભાઈ શ્રી નલિનભાઈ કોટડીયા, મંચ પર વિરાજમાન સર્વે મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં પધારેલા સૌ વાલા ધર્મ પ્રેમી ભાઈઓ અને બહેનો, આજે એક પ્રકારે ત્રિવેણી સંગમ છે. જેમ રૂપાલાજી કહ્યું, આજે ભક્ત કવિ નરસિંહ મહેતાની જન્મજયંતિ છે, આજે ભોજોલ બાપાની જન્મતિથિ છે, તો આજે બુદ્ધ પૂર્ણિમાનો પણ અવસર છે. અને એવો ત્રિવેણી સંયોગ આજના પવિત્ર પર્વે આકાર પામ્યો છે. અમારે માટે, જાહેર જીવનમાં પડેલા લોકો માટે કાર્યક્રમોની ભરમાર હોય છે. એક કાર્યક્રમની પાછળ બીજા કાર્યક્રમનું પૂંછડું લાગેલું જ હોય, અને અમારે પણ એક કાર્યક્રમમાંથી બીજા કાર્યક્રમમાં દોડતા રહેવાનું હોય છે. પણ કેટલાક કાર્યક્રમો એવા હોય છે જે કાર્યક્રમો અમારામાં પ્રાણ પૂરતા હોય છે, અમને પ્રેરણા આપતા હોય છે. આજની આ પળે હું એવી અનુભૂતિ કરી રહ્યો છું કે અમને પણ એક નવ પ્રકાશ, નવ જ્યોતિની અનુભૂતિ થાય છે. આપણા દેશનું કમનસીબ રહ્યું છે કે આપણી જે સંત શક્તિ છે, આપણે ત્યાં જે શબ્દ સાધના છે, આપણે ત્યાં જે સમાજને યુગાનુકૂળ દિશા દર્શન થયા છે, એની બાબતમાં વિશ્વ આખાનું ધ્યાન જાય એવું સામર્થ્ય પડેલું છે. પણ કાળક્રમે આપણામાં કેટલીક ત્રુટિઓ પણ આવી, વિકૃતિઓ પણ આવી, અને ત્રુટિઓ અને વિકૃતિને કારણે મુસીબત આપણે એવી ઊભી કરી કે આપણે એમના જ્ઞાનને, એમની ભક્તિને, એમની જીવન સાધનાને, એના મહાત્મ્યને સમજવાને બદલે આપણે ચમત્કારોના ચકરાવામાં પડી ગયા. અને ચમત્કારોના ચકરાવાને કારણે તત્કાલીન સમાજને તેની અસર થતી હોય છે, પણ સમય જતા ચમત્કારોની છાયા ઘટતી જતી હોય છે, અને પરિણામે એ વ્યક્તિત્વનો પણ લોપ થતો દેખાતો હોય છે. ભોજારામ બાપુની પણ એમના એક એક શબ્દને, એમના એક એક વેણને આપણે જો જીવી જાણ્યું હોત, તો આજે ગુજરાતનો જન જન ભોજારામ બાપુનો જય જયકાર કરતો હોય. અને તેથી મારી તો ભક્તરામ બાપુને વિનંતી છે કે આપણે જ્યારે 228 વર્ષ પછી ભોજારામ બાપાને આ સ્મૃતિમાં અહીં એક વિશાળ કામની શરૂઆત કરી રહ્યા છે, ત્યારે મારી વિનંતી છે કે તુલસીદાસ આજે પણ આપણા હૈયામાં વસે છે એમની શબ્દ શક્તિને કારણે, એમના શબ્દની સાધનાને કારણે આજે પણ ભક્ત કવિ નરસિંહ મહેતા ટીવી હોય કે રેડિયો હોય, સવારનો પ્રભાત ત્યાંથી શરૂ થાય છે, કારણ શબ્દ માટેના સમર્પણને કારણે. આજ સામર્થ્ય આજના સમાજને જગાડવા માટે, આ સમાજને દમમાંથી બહાર લાવવા માટે, આ સમાજને કુરીતિઓમાંથી બહાર લાવવા માટેનું સામર્થ્ય
આજે પણ 228 વર્ષે પણ ભોજારામ બાપુના શબ્દમાં પડેલું છે, એ શબ્દ સાધનામાં પડેલું છે, એ જ્ઞાન માર્ગી છે, જેને જ્ઞાનની ઉપાસના કરી છે, જેને અંતઃ ચેતના પ્રગટી છે. અને જયારે અંતઃ ચેતના પ્રગટી હોય ત્યારે વાણી રૂપે શબ્દ રૂપે સમાજ જીવનની અંદર સામર્થ્યવાન બનીને યુગ પરિવર્તનનું કામ કરતી હોય છે. ભોજારામ બાપુના પ્રત્યેક શબ્દમાં એ સામર્થ્ય રહ્યું છે. આ નવું સ્મારક ભોજારામ બાપુના પ્રત્યેક શબ્દને પુનર્જીવિત કરી શકે. આ નવું બનનારું સ્મારક આવનારા યુગના લોકોને દીર્ઘદર્શના લોકો કેવા વેણ કહીને ગયા છે, જેમાંથી જીવનની દિશા કઈ હોઈ શકે અને વ્યવહારો જીવનની વાતો. ભોજારામ બાપુની કોઈ એવી વાત નહોતી કે જે સામાન્ય માનવીની પકડમાં ન હોય. થારે તો પકડી શકે. અને આપણે ત્યાં કહે છે ને કે લક્ષ્ય એવું હોય કે જે પહોંચમાં હોય પણ પકડમાં ના હોય, અને છતાંય તમને ભરોસો પડે કે સેજ જોર કે લગાવે તો નીકળી આવી, સેજ જરા કૂદકો મારી તો અડી જઈ, પહોંચમાં હોય પણ પકડમાં ના હોય. ભોજારામ બાપુએ આપણને જે પહોંચમાં છે પકડવા માટેની પ્રેરણા આપી અને પહોંચ્યા પછી નવી પહોંચમાં ઉમેરો કરવા માટેનો માર્ગ બતાવ્યો. આ પ્રકારનું શબ્દ સાધના દ્વારા કર્યું છે. એ શબ્દ સાધનાના ઉપાસક બનવાનું વાતાવરણ આપણે બનાવી શકીએ. સમગ્ર પરિષદ એમના પ્રત્યેક શબ્દથી બોલતું હોય, અહીંયા વિદ્વત સભાઓ થતી હોય, અહીંયા જ્ઞાનીઓ એકત્ર આવતા હોય, ભોજારામ બાપુના એક એક ચાપખા ઉપર અઠવાડિયા અઠવાડિયા સુધી વ્યાખ્યાનો ચાલતા, એક આખો રૂપ બદલી દેવાય. અને હું માનું છું કે આ ભવિષ્યમાં બનનાર સ્મારકને સમગ્ર દેશ અને દુનિયા માટે, આજે પણ તમે કાશી જાઓ તો તુલસીદાસને યાદ કરો તો તુલસીદાસની મૂર્તિ કે તુલસીદાસનો ચહેરો મોરો નહીં, તુલસીદાસની પ્રત્યેક છુપાઈ આજે પણ જન જનને પ્રેરણા આપવાનું સામર્થ્ય ધરાવે છે. એમ આપણા ભોજારામ બાપુ, આપણા તુલસીરામ. અને તેની સમગ્રતા એનો વળ આપવાની જરૂર મને લાગે છે કે જે વળમાં શબ્દના સામર્થ્યને. અને મિત્રો, શબ્દો સંતની વાણી જ્યારે બનતા હોય છે ત્યારે એ અક્ષરોનો સમૂહ નથી હોતો. સંત વાણી રૂપે પ્રગટેલ શબ્દો એ અક્ષરોનો સમૂહ નથી હોતો. એ નીર ક્ષીર વિવેકથી સમાજ જીવનને એક જ્યોતિપુંજ પહોંચવો હોય છે, અને એમના માટેનું કામ એ શબ્દ વાણીમાં રહેલું હોય છે. એના સામર્થ્યને પામવાની કોશિશ કરીએ. આજે પણ કોઈ એવો હશે અમરેલીજીના આખામાં કે જેને પોતાની લગ્ન પત્રિકા છાપી હોય અને હાલો કેરીબાઈની જાનમાં એક કવિતા લખવાની હિંમત કરી હોય, લગ્ન પત્રિકામાં ન કરી હોય પણ જો કેરીબાઈની જાનમાં જવું છે એની વાત ને જો જાણે તો 17 વાર વિચાર કરે કે મારે 500 રૂપિયાની પત્રિકા છપાય કે 5 રૂપિયાનું કાર્ડ ચાલી જાય. મિત્રો, 200 વર્ષ પછી પણ ભોજારામ બાપુની એક નાનકડી વાત સમાજની અંદર, અને મોટા મોટા અર્થશાસ્ત્રીઓ એમ કહે છે, મોટા મોટા અર્થશાસ્ત્રીઓ કહે છે કે તમે ઉપભોક્તા પર જો રોક લગાવો, આ દેખાડા કરવાનું બંધ કરો તો તમે આર્થિક સંતુલન જાળવવાની સુવિધા ઊભી કરી શકો, જેવું દુનિયાના મોટા મોટા અર્થશાસ્ત્રીઓ કહે છે. ગજા કરતા મોટા ખર્ચા દેખાડા એ આખા અર્થકારને હળાવી દેતા હોય છે, કુટુંબના અર્થકારને પણ ડામાડોળ કરી દેતા હોય છે. મિત્રો, આ વાતને ભોજારામ બાપુએ 228 વર્ષ પહેલા બહુ ટૂંકા શબ્દોમાં કહી દીધી હતી. દમની સામે પડકાર કરીને એમણે કહ્યું, ભાઈ ચાદર હોય એનાથી પગ લાંબો ન કરાય, ભાઈ ચાદર હોય એનાથી પગ લાંબો ન કરાય. આજે આ આ તાકાત છે, એ તાકાતની અનુભૂતિ કોણ કરાવે, અને એ વાત કેમ ના થાય. મોરારી બાપુ એક સરસ મજાનું કામ કરતા હોય છે. હનુમાન જયંતીએ તલગાજરડામાં એક ચિંતન યજ્ઞ કરતા હોય છે.
અને પોતે સોતા તરીકે બેસતા હોય છે અને સમાજના વિદ્વજ્જનોને બોલાવીને એક સપ્તાહ સુધી એક જ વાતના જુદા જુદા પાસા શું હોય એનું ચિંતન મનન કરીને એમાંથી અમૃત કાઢવા માટેની વિદ્વાનોના મદદથી પ્રયત્ન કરતા હોય છે અને એ પછી વર્ષભર જનસામાન્ય સુધી પહોંચાડવા માટેની મથામણ કરતા હોય છે આપણે જયારે ભોજરામ બાપુનું જયારે જયારે જન્મદિવસ ઉજવીએ ત્યારે એમના કથન એમના વચન એમની વાણી એમના શબ્દ એમના છંદ એમના ચાપખા એના ઉપર વિદ્વાનો આવીને અહીંયા પરિસંવાદ કેમ ના કરે અને અમરેલી જિલ્લો તો આમાં મશહૂર છે ભાઈ કવિ સંમેલનો કરવામાં મશહૂર અમરેલી જિલ્લો શું ન કરી છે યુનિવર્સિટીના ભાઈ ચાંદરો બેસાડીને શું કરવા ન કરી છે ભાઈ અમારા 228 વર્ષ પહેલા એક એવા વિદ્વાન તક જે અમને કહીને ગયા છે આખાએ જ્ઞાન યુગને પુનર્જીવિત કરવાની માટેનો અવસર ભોજારામ બાપુની આ જગ્યામાં પડ્યો મેં તો હું શબ્દનો સાધક રહ્યો છું હું શબ્દને સમર્પિત વ્યક્તિ રહ્યો છું અને તેથી મને આવતાની સાથે મારા રૂવાડે રૂવાડે અનુભૂતિ થાય છે કે અહીં કંઈક પડ્યું છે અને કોઈ પણ શબ્દ સાધક અહીંયા આવશે તો એની અનુભૂતિ કરશે આપણે એને એને પુનર્જીવિત કરવા માટે શું કરી શકીએ એના માટેના સ્મારકના એક રંગરૂપનો વિચાર થાય એવી મારી સવિશેષ વિનંતી છે આપને અને મારા રૂપાલા જેવા મિત્રો જરૂર આ બાબતમાં આપને ઘણું બધું યોગદાન કરી શકશે થોડા સમય પહેલા મનસુભાઈ મને મળ્યા હતા બહુ નિરાંતે ખાસી આમ તો હું દોડા દોડમાં હતો એ દિવસોમાં પણ મને ખાસો રસ પડ્યો પછી તો મને ઘણું બધું વાંચવાનું પણ આપી ગયા ખાસું બધું મેં વાંચ્યું પણ ખરું અને પછી તો મને કહેતા કે દીકરી તમને સોંપીએ છીએ સોનલબેન અમારી આજકાલ કાર્યકર્તા બની ગઈ છે મિત્રો આ સમગ્ર બાબત મારે મન એક ભવિષ્યને દિશા આપવા માટેનું સામર્થ્યવાળી આ જગ્યા છે આજે આપ સૌની વચ્ચે આવવાનો અવસર મળ્યો મારે માટે ગૌરવની ઘડી છે આપણા જે સાચું રૂપ જે સામર્થ્ય છે અહીંયા પણ આજે પણ અવસર ઉજવાઈ રહ્યો છે રક્તદાન દ્વારા આ સમાજ માટેનું કામ છે એનું મહત્વ છે અહીંયા ભક્તરામ બાપુ હમણાં ગુરુ શિષ્યના સંબંધોની વાત કરતા હતા આપ વિચાર કરો જલારામ બાપુના પણ શિષ્યોએ શું કમાલ કરી છે કેટલી મોટી કમાલ કરી છે આ બધી શક્તિઓનું સામર્થ્ય છે અને એ તમે જો ઇતિહાસ તરફ નજર કરશો હું ઈચ્છું કે કોઈ વિદ્વાનો આનું રિસર્ચ કરે અને કહેવાય જોઈએ આજથી 200 વર્ષ પહેલા એક આખો કાળખંડ એવો હતો ગુજરાતમાં આમ તો આખા દેશમાં કહી શકાય કે જ્યારે એક સાથે ખૂણે ખાંચે બધે જ સંતો પ્રગટ્યા હતા એક સાથે તમે સહજાનંદ સ્વામી જુઓ સંતરામ મહારાજ જુઓ સત્કેવલ પરંપરા જુઓ ક્યાંય પણ તમે આમ ડોક્યું કરો તો લગભગ એ 200 વર્ષના પહેલાનો કાલખંડ એક જ કાલખંડમાં પ્રભુ ચૈતન્ય જુઓ ક્યાંય પણ હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણામાં જુઓ તમને એક કાલખંડમાં ખૂબ મોટું સ્વામી વિવેકાનંદનો કાલખંડ જુઓ આ જ કાલખંડ છે બધા મને એમ લાગે છે કે એની તરફ નજર કરીએ તો ઈશ્વરે કેવી અદ્ભુત વ્યવસ્થા કરી 1200 વર્ષની ગુલામીમાં ડૂબેલો આ હિન્દુસ્તાન એને જગાવવાનું કામ રાજનીતિક આંદોલનમાં એટલું સામર્થ્ય નહોતું શહીદોની તો મોટી પરંપરા હતી આપણે પણ જે ભક્તિ આંદોલન ચાલ્યું 200 વર્ષ પહેલા આપણા દેશમાં એક આખો તબક્કો ભક્તિ યુગનો આવ્યો અને ભક્તિ યુગે ભક્તિના ગાનના માધ્યમથી સમાજ સુધારણાનું અભિયાન ઉપાડ્યું ગુલામીના કારણે આપણે આપણાપણું છોડી રહ્યા હતા વિકૃતિઓ આવી હતી એ બધામાંથી મુક્તિ માટેનું અભિયાન ચાલ્યું પહેલા જે તમે આવરણ ઉઠ્યા છે એમાંથી મુક્ત થાવ તમે ખોટા રસ્તે જો જૂના રસ્તે સાચા રસ્તે પાછા આવો એના માટેનું બધા જ સંતોએ
एक साथे हिंदुस्तान में थोड़े थोड़े एक जबरदस्त अभियान चलाए। कोई ये चापका कया से, कोई ये अभंग कया से, कोई छंद कया से, कोई व्याख्यान कया से, पोत पोताना सामान्य जीवन में जीवता जीवता कठोरता पूर्वक समाज ने साचा मार्ग लावानी मथामण। अने एक कालखंड के अंदर हिंदुस्तान ना खुने खुने आज ये साधना थी छे, एने हिंदुस्तान ने आजादी ना आंदोलन ने पीठी का तैयार कर, भारत ना आजादी ना आंदोलन ने पीठी का 200 वर्ष पूर्वे संतो महंतो वालिया फकीर तपस्वी तेजस्वी कवियों संतो ये बदाना सगला सामूहिक प्रयत्न थी छे। અને એના કારણે પીઠિકા તૈયાર થઈ, એ પીઠિકાને એક મહાત્માનું નેતૃત્વ મળ્યું, જન આંદોલનમાં પરિવર્તિત થયું અને બ્રિટિશ વાહનો નીચે ઉતર્યો, હિન્દુસ્તાનનો તિરંગો ઝંડો ઉપર છે। ઇતિહાસના કદરોખે જઈને 200 વર્ષ પૂર્વેના કાળખંડ તરફ જોઈએ, એક ધારે એક સાથે ઈશ્વરની કેવી વ્યવસ્થા છે તમે જુઓ, એક સાથે એક ધારું એક જ વાણી એક જ સંદેશ એક જ ઉપદેશ समाज में बैठो करवाओ ने समाज में धंधोरवानो खोटा रस्ते जमान जना समाज ने चापखा मारवानो एक आखो युग हतो। अने युग माथी एक क्रांति ना बीज वबाया था जेने आजादी ना आंदोलन नी चेतना पकड़ाई। एक काम करनारा ने के वखत ना ऋषि मुनियो संतो महंतो पैकी ना एक भोजराम बापा हता, ये परंपरा ना हता जेमणे आपणे કેફમાં ઘેરમાં પડેલા સમાજને ઘેરના નશામાં ડૂબેલા સમાજને જગજોડીને એના સત્વને એના તત્વને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો હતો। આપણે પણ એ જ્ઞાન સપ્તાહનો અવિરત ઉજવણી કરીએ, આજના યુગાનુકૂલની વ્યાખ્યાઓ કરીએ, આજની પેઢીને માંથી પ્રેરણા મળે માટેની દિશા નિર્ધારિત કરીએ, અને તો આ સાચ અર્થમાં બુદ્ધ પૂર્ણિમાના આજે પવિત્ર દિવસે નરસિંહ મહેતાની જન્મજયંતિ ઉજવતા હોય, ભોજન બાપાની જન્મજયંતિ ઉજવતા હોય, એવા પવિત્ર દિવસે આપણે બધા સંકલ્પ કરીને આગળ વધીએ એની શુભકામના આજે આ પવિત્ર ધરતીને પ્રણામ કરું છું, ભોજન બાપાની મહાન પરંપરાને પ્રણામ કરું છું, એમને આ જ્ઞાન સાધન પણ પરંપરાને પ્રણામ કરું છું। આપ સૌને નમન, વંદે માતરમ, જય જગત ગુજરાત।